ધોરાજીના મુસ્લિમ યુવકે પોતાની પત્નીને ફેસબુક ઉપર આપ્યો 3 તલાક. ફેસબુક ઉપર તલાક આપવાની રાજ્યની પ્રથમ ઘટનાનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ધોરાજીના મુસ્લિમ યુવકે પોતાની પત્નીને ફેસબુક ઉપર 3 વાર તલાક લખીને મેસેજ વાયરલ કરતા આ ઘટનાએ સમગ્ર મુસ્લિમ સમાજમાં ચર્ચા જગાવી છે. ત્યારે મુસ્લિમ યુવતીએ ફેસબુક ઉપર 3 વાર તલાકને ગેરકાયદેસર ગણાવીને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ નજીક રહેતા મુસ્લિમ યુવક રહીશ રફીક હુનાણી ઉંમરવર્ષ 32 8 વર્ષ પૂર્વે શેરબાનુ લાખાણી ઉંમરવર્ષ 31 સાથે મુસ્લિમ સમાજના રિવાજ પ્રમાણે નિકાહ પટ્યા હતા. નિકાહ બાદ એક પુત્રનો જન્મ પણ થયો હતો. પુત્રના જન્મ બાદ શેરબાનુ લાખાણી ઉપર સાસુ સસરા નણંદ અને પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ હતું. વડીલોના લીધે બંને વચ્ચે સમાધાન પણ થયું હતું. શેરબાનુએ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. કોર્ટે પતિને રૂપિયા 2500 ભરણ પોષણ આપવાનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ બાદ પણ પતિ આ રકમ ચૂકવી ન હતી. અંતે પતિ રહીશ રફીક હુનાણીએ થોડા દિવસ પૂર્વે ફેસબુક ઉપર 3 વાર તલાક લખીને મેસેજ વાયરલ કરતા મુસ્લિમ સમાજમાં ચકચાર મચી જવા પામી છે. ફેસબુક ઉપર તલાક આપવાની રાજ્યની કદાચ પ્રથમ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે શેરબાનુ લાખાણીએ તેના પતિ રહીશ રફીક હુનાણીએ ફેસબુક ઉપર આપેલ 3 તલાકને ગેરમાન્ય ગણાવ્યું હતું. આ બાબતે ધોરાજી કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને રાજ્ય સરકારને પણ ગુહોર લગી છે. યોગ્ય ન્યાય મળે તેવી પણ આશા રાખી છે અને સરકારના કાયદા મુજબ ન્યાયની માંગણી કરી છે. શેરબાનુ લાખાણીની આ તકે ધોરાજીના મુસ્લિમ એડવોકેટ અમીનભાઈ નવીવાલાએ પણ આ ફેસબુક ઉપર 3 વાર તલાક લખીને 3 તલાકને ગેરવ્યાજબી ગણાવી છે. મારું નામ શેરબાનુ ઇસ્માઈલ લાખાણી છે. મારા લગ્ન 7 વર્ષ પહેલાં રહીશ રફીક હુનાણી સાથે ધોરાજીમાં થયેલા હતા. એ પછી લગ્નના 3જા દિવસથી મારા ઉપર ત્રાસ માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેમાં દેજ બાબતે વધારે પડતું મને ત્રાસ આપતા. તારા બાપે કંઈ આપ્યું નથી એ બાબત. પછી થોડું વધારે ત્રાસ વધતું ગયું. એ દરમિયાન 2-3 મહિના પછી મારા સસરાએ મારા ઇજ્જત ઉપર હાથ નાખી અને હું એ મારા ઇજ્જત ઉપર હાથ નાખી. એ પછી હું મારા ઘરવાળાને રહીશને કીધું કે આવી રીતના તમારા પપ્પાએ કર્યું છે. તો એ મને કહેવા માંડ્યો કે એ તો થશે, તને પોસાણ થાય તો ઘરમાં રહે, નકર કાઢી નીકળવા મન કરીને મારીને મને રાત્રે 12 વાગે કાઢી મૂકેલ હતી. પછી છતાંય હું ત્યારે ઘરે જ બેઠી રહી બાર, અને સવારે જ્યારે ડેલો ઉઘાર્યો ત્યારે હું અંદર પાછી આવતી રહી અને જેમ આવે એમ ઘર હલાવતી હતી. 19/3/2016 દિવસે મને રાત્રે પહેરેલ કપડાં કાઢી મૂકેલ હતા. ત્યારે હું 181 ફોન કરીને જણાવેલ હતી કે મને આવી રીતના કાઢી મૂકેલ છે પહેરેલ કપડાં. મારા છોકરાને ગંજીમાં કાઢી મૂકેલ હતી. ત્યારે હું મારા પપ્પાના અહીંયા ત્યારથી 2 વર્ષથી બેઠી છું ને આ બાબતમાં એક છોકરીને લઈને આવતા હતા એ બાબતે હું ઘરેથી નીકળી છું. તલાક એને ફેસબુક ઉપર 26 તારીખે મારી જે ઓલા અમારે તલાકનું બધું થયું તો તલાક ફેસબુક ઉપર એને આપી છે. પણ કેન્દ્ર સરકારે ફેસબુક ઉપર 3 તલાકનો મુદ્દો રદ કરવાનું કીધું છે, પણ કાંઈ હજી ફેસલો નથી થયો. તો આવી રીતના એ અમને બધા મુસ્લિમ મહિલાઓને 3 તલાક આવી રીતના આપવામાં આવશે તો બધી છોકરીઓનું થશે શું? એટલે મારે કેન્દ્ર સરકાર પાસે માંગ છે કે હું આ તલાક સ્વીકારતી નથી અને તમે કાંઈ પણ ન્યાય કરો. એ માટે થઈને હું આ મીડિયા ઉપર આવી છું. એ કહેતા હતા કે મુસ્લિમ મહિલા એક પણ નથી આવી, પણ મુસ્લિમ મહિલા આજે હું થઈને આવું છું કે ભાઈ મારે આજે ન્યાય જોઈશે. મારું નામ અમીનાઈ નવીવાલા, એડવોકેટ એન્ડ નોટરી. છેલ્લા 42 વર્ષથી હું રાજકોટ જિલ્લામાં વકીલાત કરું છું. 3 તલાકના મુદ્દે જ્યારે વાત કરવામાં આવે ત્યારે ઇસ્લામમાં 3 તલાકની હકીકત છે એ વ્યાજબી નથી. એક સાથે 3 તલાક આપવાથી અલ્લાહને પણ નાપસંદ છે. તેમજ એક એક કરીને તલાક આપવામાં આવે. જો પ્રથમ 1 તલાક આપવામાં આવે તો એ પછીના 2 માસિક પીરિયડ દરમિયાન એટલે 3 મહિનાની અંદર ઓટોમેટિક તલાક થઈ જાય છે. અને એ તલાક થવાથી જ્યારે પતિ પત્ની ઈચ્છે કે પોતાને ફરી સાથે રહેવું છે તો તેઓ માત્ર નિકાહ પડી શકે છે. પરંતુ એક સાથે 3 તલાક આપવાથી ને
એ છૂટા થઈ જાય છે અને એ સંજોગોમાં એને હલાલાનો પ્રશ્ન બને છે. ફેસબુક અંગે તલાક આપવાના મુદ્દે અમારા ધર્મમાં મત મતાંતર છે. ઘણા બધા મૌલાના એવું માને છે કે ફેસબુક ઉપર તલાક આપવાથી તલાક થઈ જાય છે, પરંતુ અમુક મૌલાનાઓ એવું માને છે કે ફેસબુક ઉપર તલાક આપવાથી તલાક થતી નથી. એવા મત મતાંતર છે અને એ મત મતાંતર હજી સુધી અસ્તિત્વમાં છે. ધોરાજીમાં ત્રણ તલાકના કિસ્સે એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે કે રહીશ રફીક ઉનાણી નામના વ્યક્તિએ પોતાના પત્ની શેરબાનુને ત્રણ તલાક ફેસબુક મારફતે આપેલા છે. કેન્દ્ર સરકારે મુસ્લિમ મહિલાઓના સન્માન માટે, મુસ્લિમ મહિલાઓના સંરક્ષણ માટે આ કાયદો લાવેલા છે. રહીશ રફીકને કોઈ પરસ્ત્રી સાથે સંબંધ બંધાતા તેમણે પોતાના પત્નીને ખોરાકી નહીં ચૂકવી અને ફેસબુક મારફતે ત્રણ તલાક આપેલા છે. આ અંગે છેલ્લા 1.5 વર્ષથી ખોરાકીના લિટિગેશન પણ ધોરાજી કોર્ટમાં ચાલુ હતા, તે તમામની ઉપરવટ જઈ અને ફેસબુક મારફતે જે ત્રણ તલાક આપેલા છે